स्पर्धा है माहिती आंकड़ा तो टोटल 9-10 मां 49,343 फॉर्म जे छे भराना छे। एमां आपणे विषय वाइज जोईए तो कॉम्प्यूटर आपणे जोईए के 18-1 थी, एटले के आपणे अगाउ पण वात करी हती के अने जे मित्रोए मने खास कॉल करीने अथवा तो मेसेजमां पूछेलुं हतुं के साहेब ग्रांटेडनी जग्या क्यारे आवशे, त्यारे मारो एक ज जवाब हतो के 2016ની ભરતીનો 5મો રાઉન્ડ જે છે એની પ્રક્રિયા પૂર્ણ થાય અથવા પૂર્ણતાના આરે હોય ત્યારે જે છે એ આપણે ગ્રાન્ટેડની નવી જાહેરાત આવશે। તો મેં હર વખતે કીધું હતું, જે મિત્રોને આ ખબર છે એ મિત્રો ખાસ નીચે કોમેન્ટ કરજો કે નાના સાહેબ તમારે કીધું હતું એ વાત સાચી છે। આપણે જોઈએ કે 13 તારીખે જ્યારે ગ્રાન્ટેડના 5મા રાઉન્ડનો ઉમેદવારો જે છે એમને જિલ્લામાં રૂબરૂ બોલાવીને સ્કૂલ પસંદગી આપવામાં આવી અને 14 તારીખે ઉત્તરાયણની રજા હતી મિત્રો, 15 તારીખે તમામને ઉમેદવારોને હાજર થવાનું પ્રમાણ કરવામાં આવ્યું। તો 15 તારીખે લોકો હાજર થયા ને, એટલે કે મીન્સ કે 13 તારીખે એનું જે સ્કૂલ પસંદગીનું કામ પૂર્ણ થયું અને 13 તારીખે બપોર પછી 5 વાગે 4 વાગે આપણે મારું સ્ટેટસમાં પણ મેં મૂકેલા હતું કે ભાઈ આવી રીતે જગ્યા ડિક્લેર કરવામાં આવી છે, એની માટે આપણે એક લોકોનો ઉત્સાહ વધારવા માટે મારા સ્ટેટસમાં એક સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ કલાકાર છે એ પોતાના ઓર્ગેન વગાડતા હોય એવા ઉત્સાહ વધારવા માટેનો એક પણ મેં મારા સ્ટેટસ મેં એવી રીતે મૂકેલું હતું અને એવી રીતે ઘણા બધાનો ખરેખર ઉત્સાહ વધ્યો છે। અને 14 તારીખે આપણે જોઈએ કે સવારમાં જે આ જાહેરાત ડિક્લેર થઈ અને વિધિવત જગ્યાના વિષયો પ્રમાણે જગ્યાઓ પણ આપણે જોઈ અને ખૂબ રાજી થયા। તો 18-1 થી 27-1 સુધી આપણે જે ફોર્મ ભર્યા, કોઈને ફોર્મ ભરાઈ ગયું, ભૂલ પડી, ઘણાને મારો કોલ આવે કે ભાઈ સાહેબ મેં મારે કેટેગરી ચેન્જ થઈ ગઈ છે, કેમ થશે, એડિટ કરી નાખવાનું, પણ મિત્રો ઘણાએ એવું પણ મને કીધું કે મેં ફોન કરીને ફોર્મ ભરેલું, તો આવી મિત્રો બેદરકારી રાખશો નહીં। તમે એક શિક્ષક તરીકે બનવા જઈ રહ્યા છો, શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે તમારે રૂબરૂ જઈને 2-3 વખત ફોર્મ ચેક કરીને તમારે પછી જ ફોર્મ સબમિટ મિત્રો આપવું, કારણ કે આ જિંદગીનો સવાલ છે મિત્રો। ઘણા સમય પછી આવી મોટી ભરતી આવતી હોય છે, 1.5 વર્ષ પહેલાં પણ આપણે જે વાત કરી હતી મોટી ભરતીની એ પ્રમાણે જ મોટી ભરતી છે, આપણે જાહેરાત થઈ છે અને એ પ્રમાણે આપણે ભરતીમાં ફોર્મ પણ મિત્રો ભર્યા છે। તો ટોટલ 49,343 ફોર્મ જે છે એ 9-10 માધ્યમિકમાં ભરેલા છે। હવે આપણે વિષય વાઇઝ જોઈએ કોમ્પ્યુટરની મિત્રો, આપણે 11-12માં સૌ પ્રથમ વખત શિક્ષક કોમ્પ્યુટર શિક્ષકની ભરતી આવી, એવી રીતે 9-10માં પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી આવી। જગ્યા અહીંયા જે હું દર્શાવું છું એ મેં અંગ્રેજી માધ્યમની પણ લઈ લીધી છે મિત્રો, એ પણ ખાસ તમે યાદ રાખજો। કોમ્પ્યુટરમાં આપણે જોઈએ તો કોમ્પ્યુટરમાં 72 જગ્યા છે, એની સામે 809 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। ઇંગ્લિશ વિષયની મિત્રો સૌથી મોટી ભરતી છે, આપણે જોઈએ કે સરકારીમાં પણ 11-12માં સારી એવી જગ્યા હતી, 9-10માં તો પુષ્કળ મિત્રો સારી જગ્યા હતી સરકારીમાં, એની સામે 11-12માં આપણે જોઈએ કે 11-12 ગ્રાન્ટેડમાં પણ 600+ જગ્યા છે, એની સામે અહીંયા 400+ જગ્યા છે સરકારીમાં, 418 જેટલી જગ્યા હતી, એની સામે 9-10માં ગ્રાન્ટેડમાં 446 જગ્યા છે અંગ્રેજી અને ગુજરાતી મીડિયમની, બરાબર, તો 446 જગ્યા સામે 7,779 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। ગુજરાતીની પણ મિત્રો બહુ સારી એવી જગ્યા આવી શકી એમ આપણે કહી શકીએ, કારણ કે 11-12માં પણ 250 જેવી છે અને ગુજરાતીમાં પણ 241 જગ્યા છે, તો ગુજરાતીમાં 241 જગ્યા સામે 10,737 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। હિન્દીમાં 81 જગ્યા છે, એની સામે 4,648 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। 9-10માં સૌ પ્રથમ વખત એમ કહેવાય કે બહુ ઘણા સમય પછી કૃષિ વિદ્યાની જગ્યા આવી, 5 જગ્યા આવી, તેમાં 16 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। મેથ્સમાં મેથ્સની મિત્રો પુષ્કળ જગ્યા આવી, તમે જોઈ શકો છો કે સરકારીમાં પણ 9-10માં સૌથી મોટી ભરતી મેથ્સ સાયન્સની હતી, એવી રીતે સૌથી મોટી ભરતી આપણે જો કોઈ ગણીએ તો 9-10માં સૌથી મોટી ભરતી છે એ મેથ્સ સાયન્સની છે, 1,067 જગ્યાની સામે 10,697 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે।
અગાઉ સરકારીમાં પણ મિત્રો આપણે જે ઉમેદવારોને કીધું હતું એ તમામને લોકોને સારા પ્લેસ મળ્યા છે, બધાની પાર્ટી બાકી છે અને ઘણા બધા ઉત્સાહ પણ દેખો છે કે સાહેબ પાર્ટી આપણે કરીએ, પાર્ટી મારે તમને આપવી છે. બસ તમને મિત્રો જોબ મળી એનો જ મને આનંદ હોય છે, ક્યાંક તમને ઉપયોગી બીનો છું એનો પણ અનહદ એક આનંદ છે કે ભાઈ અત્યારે શિક્ષિત બેરોજગારીમાં જે એક રોજગારી તમને જે મળી છે અને જે મળ્યું છે એ સારું મળ્યું છે, સ્વીકારી પણ લીધું છે મિત્રો, તો એવા ઉમેદવારો ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા પણ છે. આપણે વાત કરીએ મેથ સાયન્સની, 1067 જગ્યા સામે 10,697 ઉમેદવારો છે. સંસ્કૃતમાં 94 જગ્યાની સામે 3,208 ઉમેદવારો છે અને એની સામે સૌથી વધારે મેરિટ ઊંચું જાય છે મિત્રો એવા ઉમેદવારો એટલે કે SS સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન 301 જગ્યા અંગ્રેજી અને ગુજરાતી મીડિયમની 301 જગ્યાની સામે 11,449 ઉમેદવારો જે છે કે જેમણે ફોર્મ ભરેલા છે. મિત્રો ઘણા બધા મિત્રો આ ઘણા બધા એવા મિત્રો છે કે જેમને એમ હતું કે આપણે પાકિસ્તાની બોર્ડર જતું રહેવું છે અને એવા લોકો જતા પણ રહ્યા છે, જે મળ્યું એ સ્વીકારી પણ લીધું છે, પણ ફરીથી ગ્રાન્ટેડ નહીં આવે એટલે થોડીક એમ થયું કે ભાઈ આપણે પાછી ગ્રાન્ટેડમાં જઈએ, પણ મિત્રો જે મળ્યું છે એ સારું મળ્યું છે. સરકારી ખૂબ સારી જગ્યા છે, ગ્રાન્ટેડ પણ સારી જ છે, નથી એવું નહીં, પણ સરકારી જે છે સરકારનું બિલ્ડિંગ હોય છે, સરકારના તાબા હેઠળ એ તમારે કામ કરવાનું હોય છે. જ્યારે ગ્રાન્ટેડ જે છે એ બિલ્ડિંગ છે એ ટ્રસ્ટનું હોય છે, ટ્રસ્ટ સંચાલિત એ બિલ્ડિંગ હોય છે પણ એનું સંચાલન છે એ સરકાર કરતી હોય છે. તો એવી રીતે આપણે જોઈએ કે ગવર્મેન્ટની આ સૌથી મોટી ભરતી અને શિક્ષિત બેરોજગારીમાં એક રોજગારીનો એક રસ્તો જે ખુલ્લો છે એની સામે અહીંયા ટોટલ 49,343 ઉમેદવારોના ફોર્મ ભરાણા છે. આમાંથી થોડોક આંકડો લંબસમ મિત્રો હોઈ શકે તો આપ સૌનો સહકાર મને પુષ્કળ મળ્યો છે, ચેનલમાં ઘણો બધો આપનો સહકાર મળ્યો છે, એવો જ સહકાર ફરીથી આપણને પ્રાપ્ત થાય એવી આશા સાથે મિત્રો ફરીથી આપણે આના કટઓફના પરફેક્ટ વિડીયો જે છે એ પણ આપણે મૂકશું. તો ફરીથી મિત્રો એવા બીજા કોઈ વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.